नमस्कार मित्रों, आजना वीडियो में आप चौथु धोरण विषय गुजराती अने एनो एकम बीजो छे चांदो पाणी में कोरो कट एनो भाग चार जोईशुं। भाग एक थी त्रण आपे हजु सुधी निहाळ्या न होय तो ऊपर आई बटन में तेनी लिंक आपेली छे, आप त्यांथी निहाळी शको छो। अहीं भाग चार में आप आ एकमनी बाकीनी विगतो जोईशुं अने एकम पूर्ण करीशुं। राइट के रोंग करो, उपवन एटले जंगल, तो ये खोटू छे, तो अहीं आपणे चोकड़ी करीशुं। कोयलनी सरखामणी मेघधनुष साथे करवामां आवी छे, तो ये खोटू छे। पछी वादळीओ लीला रंगनी छे, तो ये पण खोटू छे। पछी वरसाद शरू थता पहेला हमेशा मेघधनुष देखाय छे, तो ये पण खोटू छे। अने नेह भरेला नैणा एटले प्रेम भरी आँखो, तो ए साचू छे। गीतमांथी शोधी अने लखो, जो चांदो आकाशमां देखाय छे अने धरती पर दरियो देखाय छे, ए ज रीते तारा छे ए आकाशमां देखाय छे अने वन छे ए धरती पर होय छे। पछी सूरज, जो आ ગીતમાં જે શબ્દો છે એ જ લખવાના છે, સૂરજ, તો અહીંયા ઉપવન। પછી વાદળીઓ, તો એ પણ આકાશમાં દેખાય છે, અને ફૂલ છે એ જમીન પર હોય છે। પછી મેઘધનુષ્ય પણ આકાશમાં દેખાય છે, અને પતંગિયા, પછી મોર, કોકિલ, હરણ, આ બધા જમીન ઉપર હોય છે। જોડીમાં કામ કરો અને આપેલા શબ્દો સાથે જોડાયેલા ત્રણ શબ્દો लखो। जो सूरज छे तो आकाश, प्रकाश अने दिवस। पछी जंगल छे तो जंगल मां, तो के जंगल एटले वन। पछी हरणा अने लीलाश, जंगल छे ए लीलू होय छे, लीलाश। पछी बगीचो, तो उपवन, ફૂલ અને ભમરા। ત્યાર પછી વાદળા, તો આકાશ, વરસાદ અને વીજળી। પછી સરખા બોલાતા શબ્દો ગીતમાંથી શોધીને લખો, જો તારા, ફુવારા, આંખો, પાંખો। પછી ઝરણા, તો હરણા, મોર, કલશોર। પછી ગીતમાં જેની વાત આવતી હોય એમાં રંગો પૂરો, તો જો ગીતની અંદર જે જે વસ્તુના નામ આવે છે એમાં તમારે આમાં રંગ પૂરવાના છે, તો એ તમે ફરીથી એક વખત આખું ગીત વાંચવાનું છે અને એમાં કોની કોની વાત આવે છે એ જોવાનું છે। જો પતંગિયા આવે છે, પછી મોર આવે છે, મેઘધનુષ આવે છે, પછી આકાશ આવે છે, પછી સૂરજ આવે છે, તો એ બધામાં એ રીતે શોધી અને રંગો પૂરવાના છે। આવું કોણ બોલે છે એ લખવાનું છે, તો હોંચી હોંચી કોણ બોલે છે, તો તમને ખ્યાલ છે કે હોંચી હોંચી ગધેડો બોલે છે, તો અહીંયા આપણે લખીશું ગધેડો।
પછી ચીચી તો એ ચકલી બોલે છે તો અહીંયા ચકલી લખીશું પછી ચૂંચું તો એ ઉંદર બોલે છે તો અહીંયા ઉંદર લખીશું પછી બેંબે તો એ બકરી બોલે છે પછી ઘૂઘુ તો એ કબૂતર બોલે છે પછી હાવ હાવ તો એ કૂતરો બોલે છે હુપ હુપ તો એ વાંદરો બોલે છે પછી ટેહુંક ટેહુંક તો એ મોર બોલે છે પછી કલબલ કલબલ કાબર બોલે છે અને મ્યાવ મ્યાવ બિલાડી બોલે છે મોટેથી વાંચો જો ઉંદર બકરી જંગલમાં ફરવા જવા વિશે વાત કરે છે ઉંદર કહે છે ચું ચું ચલને ચું જંગલમાં ફરવા ચું જઈએ બકરી કે બેંબે પણ બે વાઘ આવશે બેંબે તો ઉંદર કહે છે કે ચું ચું અરે ચું ચું વાઘ ચું આવશે તો આપણે ચું ભાગી જઈશું ચું ચું બકરી કે ના બેંબે મને તો બે તો બીક લાગે બે બે છે ઉંદર સારું ચું 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 તો આપણે એવું ચું ચું કરીએ છું આપણે બીજા ચું ચું મિત્રોને પણ ચું ચું સાથે ચું લઈને જઈએ ચું ચું બકરી કહે છે કે બે 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 હા બે તે આ સરસ બે બે વાત બે કહી બે બે ચાલો બે બે આપણે બધા બે 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 સાથે જંગલમાં ફરવા બે બે જઈએ તો આ તમે વાંચશો સરસ મજાનો ફકરો છે મજા આવશે કેવી રીતે વાતો કરે છે કોઈ એક વિદ્યાર્થીને તેની ચોપડીનું 1-20માંથી કોઈ એક પાનું ખોલવાનું કહો જે નંબરનું પાનું ખુલે તે ક્રમની ચિઠ્ઠી મુજબના પ્રાણી કે પંખીઓના અવાજમાં તેના મિત્રો સાથે કોઈ એક મુદ્દા વિશે વાત કરવાનું કહેવાનું છે અને વાતોના મુદ્દા નીચે આપેલા છે જંગલમાં ફરવા જઈએ મારે ઘરે જમવા આવો ભય છે ભાગો ગઈકાલે શું કર્યું ચાલો સિંહને હેરાન કરીએ અને રમવા જઈએ હવે અહીંયા જો આ તમને બધાની જોડ આપી છે હવે તમારી ચોપડીમાંથી તમે પાના નંબર 1-20માંથી કોઈ પણ પાનું ખોલો એટલે માની લો કે તમે 6 નંબરનું પાનું ખોલ્યું તો 6 નંબરના પાનામાં તો કે ચકલી અને બિલાડી છે તો ચકલી અને બિલાડી કઈ રીતે વાતો કરે એ રીતે વાતો કરવાની છે જોડીમાં કામ કરો 3-વાળો શબ્દ વાંચો ત્યારે મિત્ર સાથે હાથ મિલાવો અને 3 ઉપર ચોરસ કરો જો મિત્ર તો આ 3-વાળો શબ્દ વાંચો ત્યારે મિત્ર સાથે હાથ મિલાવવાનો છે અને અહીંયા ચોરસ કરવાનો છે પછી આ બુદ્ધિ છે તો એમાં નથી પછી પુત્રી તો એમાં 3-વાળો શબ્દ આ છે અને 3 ઉપર ચોરસ કરવાનું છે પછી નદી પછી ત્રિકોણ પછી શંખ છે મુશ્કેલી વૈદ્ય ત્રીજું સૂત્ર કિલ્લો વિશ્વાસ દોસ્ત રાત્રિ ક્ષત્રિય ત્રાજુ નિર્જન અને 53 હવે લખો જો 3 લખતા શીખવાનું છે તો અહીંયા તમારે આ 3નું લેખન કરવાનું છે ત્યાર પછી રૂ છે તો રૂનું લેખન કરતા શીખવાનું છે અહીંયા આ રીતે તમારે રૂ લખવાનો છે પછી નીચેના શબ્દો જોડીમાં વાંચો સ્રવાળો શબ્દ વાંચો ત્યારે મિત્રના ખંભા પર હાથ મૂકો અને સ્ર પર ચોરસ કરો જો સ્રમ તો અહીંયા
चौरस करवानुं छे, पछी श्रीखंड, पछी द्राक्ष, ब्राह्मण, अषाढ, श्रेष्ठ, तो अहीं स्र छे, पछी श्रावण में अहीं स्र छे, प्रणाम, युक्ति, वज्र, पछी श्रीफळ, तो अहीं स्र छे, पछी पक्षी, मूर्ख, पछी श्रीमान में स्र अहीं छे, पछी गर्जना, आश्रम, तो अहीं स्र छे, पछी व्रज अने श्रोता, तो श्रोता में अहीं स्र छे। तो आ रीते तमारे स्र जेटला आवे एना पर चौरस करवाना छे। अने स्र वाळो शब्द ज्यारे वाँचो त्यारे मित्रना खंभा पर हाथ मूकवानो छे। હવે સ્રનું લેખન કરતા શીખવાનું છે, તો અહીંયા સ્રનું લેખન કરીશું। તો અહીંયા જો તમે કુલ ત્રણ, ત્ર, રુ અને સ્ર, આ ત્રણેયના લેખન કરતા જોયા, અને વારંવાર જો તમારાથી સરખો વળાંક ન થાય તો તમારે નોટબુકમાં પણ તેની પ્રેક્ટિસ કરી અને વધુ મહાવરો કરવાનો છે। હવે એક પેરેગ્રાફ આપેલો છે કે વરસાદ પછી જો ચિત્રા, ઋત્વિક અને શ્રાવણી ત્રણેય પાકા મિત્ર હતા। શ્રાવણી હંમેશા કહેતી કે ચોમાસાની ઋતુમાં વરસાદ આવ્યા પછી તેનું ગામડું ખૂબ સુંદર દેખાતું, વળી તેના ગામ તરફ કોઈ ઋષિનો આશ્રમ હતો। તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે શ્રાવણીના ગામ તરફ વરસાદ ખૂબ સારો થશે। ઋત્વિકે કહ્યું કે તેણે સમાચારમાં સાંભળ્યું હતું કે વરસાદ ખૂબ સારો થવાનો છે। ગઈકાલે જ તેના મોટા ભાઈ ઋષભે પણ તેને છાપું વાંચીને એમ જ કહ્યું હતું। ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે વરસાદ આવ્યા પછી તેઓ તેના બધા જ મિત્રો પવિત્રા, શ્રેણિકા, યાત્રા અને ઋતાને લઈને શ્રાવણીના ગામડે ફરવા જશે, શિખંડ પૂરી જમશે અને મજા કરશે। વાક્ય સુધારીને લખો। જો ચિત્રા, ઋષભ અને શ્રાવણી ત્રણેય પાકા મિત્રો હતા, તો હવે એને સુધારીને લખવાનું છે। તો એમાં ઋષભ નહોતું પણ ઋત્વિક હતું, તો અહીંયા ચિત્રા, ઋત્વિક અને શ્રાવણી ત્રણેય પાકા મિત્રો હતા, ત્રણેય પાકા મિત્રો હતા। ઋતાના ગામ તરફ ઋષિનો આશરો હતો, તો ઋતાના ગામ તરફ ઋષિનો આશરો નહીં આશ્રમ હતો, તો અહીંયા ઋતા નહીં પણ શ્રાવણી આવશે અને અહીંયા આશરો અહીંયા આશ્રમ આવશે। શ્રાવણીના ગામ તરફ ઋષિનો આશ્રમ હતો, પછી ચિત્રાના ગામ તરફ ખૂબ સારો વરસાદ થવાનો છે। તો અહીંયા ચિત્રા નહીં પણ શ્રાવણીના, તો અહીંયા લખીશું આપણે કે શ્રાવણીના ગામ તરફ ખૂબ સારો વરસાદ થવાનો છે। પછી ઋષભના મોટા ભાઈનું નામ ઋત્વિક છે,
तो ऋत्विक ना मोटा भाई नु नाम ऋषभ छे। પછી પવિત્રા છે એ શ્રાવણીની પાકી મિત્રો મિત્ર હતી, તો ત્યાં પવિત્રા નહીં આવે પણ ચિત્રા આવશે। જો પહેલું જ વાક્ય છે કે ચિત્રા, ઋત્વિક અને શ્રાવણી ત્રણેય પાકા મિત્રો હતા, એટલે અહીંયા લખીશું કે ચિત્રા શ્રાવણીની પાકી મિત્ર હતી। વરસાદ આવ્યા પછી બધા જ મિત્રો શ્રેણિકના ગામડે જવાના હતા, તો એ પણ ખોટું છે। વરસાદ આવ્યા પછી બધા જ મિત્રો શ્રાવણીના ગામડે ફરવા જવાના હતા। બધા મિત્રોએ શિરોપુરી જમીને મજા કરવાનું વિચાર્યું હતું, તો શિરોપુરી નહીં પણ શ્રીખંડપુરી, એટલે અહીંયા લખીશું કે બધા મિત્રોએ શ્રીખંડપુરી જમીને મજા કરવાનું વિચાર્યું હતું। કક્કા જાસૂસ વરસાદ પછી ફકરામાંથી કક્કા જાસૂસ રમત રમો। જો રૂ કેટલી વખત આવે છે તો 6 વખત આવે છે, પછી સ્ર છે એ 7 વખત આવે છે, ત્ર છે એ 7 વખત આવે છે, હણ છે એ પણ 7 વખત આવે છે, અને કુલ સરવાળો આ બધાનો કરશો એટલે 27 થશે। એક જોક્સ છે કે મને ટીની કહે છે કે મને જંગલમાં બીક ન લાગે, મીની કે કેમ, ટીની કહે છે કે હું ત્યાં જાઉં તો મને બીક લાગે ને। તો અહીં આપણો જે બીજો એકમ છે ચાંદો પાણીમાં કોરો કટ, એનો ચોથો ભાગ પણ પૂર્ણ થાય છે, સમગ્ર એકમ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે। આભાર।